ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં. આજે આપણે બનાવશું ગુંદાનું ભરેલું આથણું. ગુંદાનું ભરેલું આથણું બનાવવા માટે આપણે આ ગુંદા લીધા છે, જે લગભગ 600 ગ્રામ જેટલા છે, અને બે આપણે કાચી કેરી લીધી છે આ રીતની. એટલે આ ટોટલ આપણે 800 ગ્રામ જેટલું છે બે થઈ. ગુંદા આ રીતના લીલા આવે એ લેવાના, અમુક નાના હોય અમુક મોટા હોય, પણ આ રીતે કાચા હોય ને એ લેવાના, એમ પાકેલા નહીં. આ આપણે રાઈના કુરિયા લીધા છે 150 ગ્રામ, અને 50 ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે, ને 50 ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે. આપણે વરિયાળી લીધી છે 3-4 ચમચી, એ આપણે જેટલી નાખવી એ પ્રમાણે આપણે નાખી શકીએ. આપણે કાળા મરી લીધા છે આખા 2 ચમચી, અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને હળદર, અને આપણે હિંગ લીધી છે 3 ચમચી. મીઠું ને હળદર આપણે થોડું વધારે જોશે, કેમ કે એમાં પહેલાં આપણે ભરીને રાખવાનું છે એટલા માટે. અને તેલ જોશે આપણે વઘાર માટે, તેલ આપણે સિંગ તેલ લેવાનું છે અથાણા માટે. પહેલાં આપણે ગુંદામાંથી ઠળિયા કાઢી લેશું. આ રીતે આપણે ગુંદા લઈ એને આ રીતે પહેલાં તોડી લેવાના, જેનું ઉપરનું હોય છે એ કાઢી નાખવાનું આ રીતે. પછી આને આપણે આ રીતે સેજ 10 તો મારશું એટલે થઈ જશે. આ રીતે થોડુંક મોઢું થઈ જાય એટલે એને આપણે આ રીતે કાઢી લેવાનું ચાકુથી. આ રીતે આપણે બધા ઠળિયા આ રીતે કાઢી લેવાના, એકદમ આસાનીથી નીકળી જાય છે. બધા ઠળિયા આપણે આ રીતે કાઢી લેશું. આ આપણે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી નાખ્યા છે આ રીતે. બધા ગુંદા આપણે સરસ ઠળિયા કાઢીને કરી લીધા છે. હવે આપણે આમાં હળદર ને મીઠું ભરવાનું છે, તો એના હારું આપણે એક વાસણ લઈને એમાં મીઠું ને હળદર મિક્સ કરી લેવું. આ રીતે આપણે હળદરને મીઠું મિક્સ કરી લીધું. 4 ચમચી આપણે મીઠું નાખ્યું છે અને 1.5 ચમચી આપણે હળદર નાખી છે. આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે ગુંદામાં અંદર ભરવાનું છે આ રીતે હળદરને મીઠું. આ રીતે ભરીને આપણે એક વાસણમાં મૂકી દેવાનું આ રીતે. અને આપણે આ રીતે 6-7 કલાક માટે હળદર મીઠાવાળું કરીને રાખવાનું છે આ રીતે. હાથથી ભરવું હોય તો હાથથી પણ ભરી શકીએ, અને ચમચીથી ભરવું હોય તો આ રીતે પણ આપણે કરી શકીએ. બધા ગુંદા આ રીતે ભરી લેવાના. આ રીતે આપણે બધા ગુંદામાં હળદર ને મીઠું ભરી દીધું છે. જો આપણે એવું લાગે કે મીઠું ઓછું પડ્યું છે તો પાછું થોડું મિક્સ કરી લેવાનું હળદરને મીઠું, તો બધામાં બરાબર સરખું ભરાઈ જવું જોઈએ. હવે આમાં આપણે જે કાચી કેરી લીધેલી એને આપણે આ રીતે ટુકડા કરીને એને આપણે ગુંદામાં નાખી દઈશું. આ રીતની કાચી કેરી લેવાની છે અને આ રીતે આપણે ટુકડા આટલા કરી લેવું. ગોટલી આપણે કાઢી નાખવાની. આ રીતે આના ભેગી કેરી નાખવી જરૂરી છે, કેમ કે ખટાશ જોઈએ, નહીં તો બગડી જાય એમ આથણું આપણું. આ રીતે આ રીતે બે કેરી આપણે ટુકડા કરીને આમાં નાખી દે હું, અને ઉપરથી જે આપણે આ મસાલો હળદર ને મીઠું છે એ આપણે એમાં ઉપર નાખી દઉં.
આ રીતે બે કેરી આપણે એમાં નાખી દેવાનું. આ રીતની કાચી કેરી લેવાની, ખાટી હોય એ. પછી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું એને. અને આપણે 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું છે. અને જો આપણી પાસે આ રીતનું પાણી હોય કેરીનું, જે પહેલાં આપણે અથાણું બનાવ્યું હોય, તો એ પાણી આપણે આ રીતે ભરીને રાખી દેવાનું. મેં પહેલાં કેરીનું અથાણું બનાવ્યું હતું, એનું પાણી હતું, એ આ રીતે હતું, તો હું આમાં થોડુંક નાખી દઈશ એમ. નહીં તો હળદરનું ને પાણી તો થઈ જ જશે, પણ હોય તો આપણે નાખી દેવાનું પાણી. આ રીતે મિક્સ કરી લેવાનું. આને આપણે ઢાંકીને રાખી દેવાનું 6 થી 7 કલાક માટે. વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું થોડી વાર, કલાક બે કલાકે. આપણે ગુંદાને પલાળેલા હળદરને મીઠામાં આ રીતે આપણે 7 થી 8 કલાક થઈ છે, ગુંદા આપણા પલળી ગયા સરસ આ રીતના. હવે આને આપણે કાઢી લેશું. આ રીતે એક જારીવાળું લેશું, એમાં આપણે કાઢી લેવું એટલે પાણી બધું નીતરી જાય એમ. આ રીતના આને કોરા કરવાની જરૂર નથી, ખાલી પાણી નીતારી દેવાનું. અને આપણે જ્યારે ગુંદા ભરશું ત્યારે એને આ રીતે દબાવીને કાઢી નાખશું પાણી બધું આ રીતે. બીજું એકદમ સૂકવવાની જરૂર નથી આને, આપણે ખાલી કેરીને આપણે થોડીક કોરી કરી લેવું, બાકી ગુંદા આમાં થઈ જશે. કેરીને આપણે પછી સાઈડમાં કાઢી લેવું, અત્યારે આમાં પાણી નીતારી દઈ, પછી એને થોડીક કોરી કરી નાખશું આપણે. બધા ગુંદા આપણે આમાં કાઢી લેવું. આ રીતે બધા આપણે એમાં કાઢી લેશું. આપણે બધા ગુંદા આમાં કાઢી લીધા છે. હવે આમનામાં આપણે રહેવા દેશું એને, ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું ને તેલ ગરમ કરી લેશું. પહેલાં આપણે તેલ મૂકી દેવું ગરમ. તેલને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બધા મસાલાને મિક્સરમાં થોડાક પીસી લેવું. સેજ, અધકચરા એવા આ આખા છે ને થોડાક, તો થોડાક આપણે એને પીસી લેવું એમ. આ આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે 4 થી 5 ચમચી. આને આપણે ઉપરથી નાખવાનું છે, એકદમ આપણો મસાલો ઠંડો થાય પછી જ, નહીં તો પછી કાળું પડી જાય. આ આપણે એક મિક્સરની જાર લીધી છે, એમાં આપણે આ કુરિયા બધા નાખી દઈશું. આ રાઈના કુરિયા છે ને આ મેથીના કુરિયા અને આ ધાણાના કુરિયા. ધાણાના કુરિયાથી બહુ સરસ સુગંધ આવે છે અથાણામાં, એટલે ધાણાના કુરિયા થોડા ઘણા તો નાખવાના છે. અને આ આપણે વરિયાળી, એ પણ આપણે આમાં થોડીક પીસી લેવું. આ છે આપણે આખા રાખવા હોય તો આખા પણ રાખી શકીએ, અને પીસવા હોય તો પીસી પણ શકીએ, એટલે હું આને આખા રાખીશ. હવે આને આપણે ફેરવી લેવું. આ આપણે પીસી લીધું છે મિક્સરમાં આ રીતનું, એકદમ ઝીણું નહીં, આ રીતે થોડું જાડું હોય એ રીતનું. હવે આને આપણે એક વાસણમાં કાઢી લેવાનું આ રીતનું, થોડું મોટું વાસણ હોય એમાં.
આ રીતે હવે આપણે આમાં હળદર નાખી દઈશું. આ રીતે એક ચમચી જેટલી આપણે હળદર નાખી છે એને મિક્સ કરી લઉં. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું. અથાણામાં હંમેશા થોડુંક આગળ પડતું મીઠું હોય છે તો આપણે આમાં 2-2.5 ચમચી જેટલું આ રીતે મીઠું નાખશું. આ રીતે મિક્સ કરી લઉં. ઘણા મીઠું શેકતા હોય છે પણ આ આપણે અત્યારે મીઠું એવું આવે છે શેકવાની જરૂર નથી પડતી, કેમકે મીઠામાં જો પાણીનો ભાગ હોય તો આપણે શેકવું પડે, બાકી આમાં કંઈ જરૂર નહીં પડે. આપણે આમ એમાં ગરમ તેલ નાખશું એટલે કંઈ જરૂર નહીં થઈ. આ મીઠું છે આમાં સેજે આપણે પાણીનો ભાગ હોતો જ નથી એટલે કંઈ શેકવાની આપણે જરૂર નથી. આ રીતે એકદમ કોરું જ હોય છે મીઠું આપણું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. આપણે કાળા મરી છે એ પણ આપણે નાખી દઈશું આમાં અને ઉપર આપણે હિંગ નાખી દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતે એકદમ સરસ ગરમ તેલ થઈ જાય એટલે આપણે મસાલાનો વઘાર કરવાનો. આ રીતે આપણે તેલ સીધું આમાં નાખશું, હિંગ ઉપર નાખીને આપણે ઢાંકી દઈશું એટલે એમાં સરસ સુગંધ એમને રહે એમ. પછી આપણે બીજું તેલ આમાં નાખશું. આ વઘાર કરીએ અને સુગંધ બહુ સરસ આવે છે અથાણાનો. આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે ગુંદામાં મસાલો ભરવાનો છે એટલે આમાં આપણે વધારે તેલ નહીં નાખીએ. પછી ઉપરથી આપણે આથણામાં નાખશું. બધો મસાલો મિક્સ થઈ જવો જોઈએ આ રીતે તેલમાં. થોડું આપણે નાખશું તેલ. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી આપણે એમાં લાલ મરચું નાખશું અને આ તેલ આપણે ઠંડુ થાય પછી અથાણામાં ઉપરથી નાખવાનું છે. આ રીતે એકદમ ગરમ કરી લેવાનું તેલ, પછી એકદમ ઠંડુ થાય પછી જ આપણે ઉપરથી નાખવાનું અથાણામાં. તો આને આપણે હવે ઠંડુ થવા દઈશું. આ મસાલો આપણો ઠંડો થઈ ગયો છે એકદમ. હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈશું. આપણે 3 ચમચી આખી ભરીને નાખ્યું છે આમાં મરચું. હવે આને મિક્સ કરી લઉં. આપણે એકદમ બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે. આપણે
આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું મરચું લાલ. એકદમ ઠંડુ થાય પછી જ, નહીં તો પછી આપણું આથણું કાળું પડી જાય. એટલે એકદમ મસાલો ઠંડો થાય પછી જ એમાં લાલ મરચું નાખવાનું. હવે આપણે આ ગુંદા છે એમાંય પાણી આપણે નીતરી ગયું છે. હવે આપણે ગુંદા ભરી લેહું. એકદમ અસલ કોરા થઈ ગયા છે ગુંદા આપણા. હોય તો આ રીતે આપણે નિતારી દેવાનું. આ રીતે આપણે હળદર મીઠામાં બોળીને રાખશું એટલે આ બારેમાસ સરસ કડક રહે ગુંદા, ઢીલા નહીં પડી જાય. આપણે આ રીતે આપણે ગુંદામાં મસાલો ભરી લેવાનો, આપણે હાથથી જ ભરી લેશું. આ રીતે આ રીતે આખા ગુંદા ભરી લેવાના. આ રીતે આપણે સેજામ નીતારી દેવાનું, પાણી હોય તો નીકળી જાય એમ. લગભગ તો નથી પાણી, બધું નીતરી ગયું છે. આ ગુંદા સરસ કડક જ રહે છે, પોચા નહીં પડે. આ રીતે કોઈમાં પાણી હોય તો આ રીતે નીતારી દેવાનું, બાકી હાવ જરૂર નથી કોરા કરવા એમ. મીઠું ચેક કરી લેવાનું, ઓછું હોય તો નાખી દેવાનું એમ. બધા ગુંદા આપણે આ રીતે ભરી લેહું. આ આપણે ગુંદા બધા ભરી લીધા છે. આ રીતે બધાએ આપણે સરસ ભરાઈ ગયા છે. હવે આપણે આ જે કેરી છે એ અલગ કાઢેલી, એને આપણે લૂઈ નાખશું. આ રીતનું આપણે કોઈ પણ રસોડાનું આપણે નેપકિન હોય એમાં કોરી કરી નાખશું આપણે, કે વધારાનું પાણી હોય તો એમાં લુવાય છે એમ. આ રીતે એકદમ આ રીતે કોરી કરી નાખશું. ખાલી આ રીતે લુઈ નાખવાની આપણે, કે કોરી થઈ જાય એમ, પાણી ન રહે એમાં. આ રીતે પાણી બધું આમાં આપણે લુવાઈ જાય એમ. આ રીતે બધી કેરી આપણે આ રીતે કોરી કરી નાખવાની. આ આપણે મસાલો જે વધ્યો છે એમાં આપણે આ કેરી નાખી દેવું. કેમ કે ગુંદામાં કેરી નાખવી બહુ જરૂરી છે, નહીં તો ગુંદા આપણા બગડી જાય. એટલે ખટાશ તો હોવી જ જોઈએ. એટલે આ રીતે આપણે કેરી નાખી દેવાની. મસાલો થોડો વધારે જ બનાવવાનો એટલે આપણે આ રીતે મિક્સ કરી લઈએ એમ. અને ખાવામાં મસાલો સારો લાગે છે, એટલે ખાલી કોરું નથી લાગતું, થોડો મસાલો વધારાનો હોય ને તો. અને આપણે આ રીતની કાચની બૈણી છે એમાં ભરી દેવાનું. પહેલાં આપણે આ થોડોક કેરીને મસાલો નાખી દઉં. આ રીતે હવે આપણે એમાં ગુંદા મૂકી દેહું. હંમેશા આ રીતની કાચની બૈણી હોય એમાં જ આપણે અથાણું રાખવાનું. આ રીતે પછી ગુંદા બધા આપણે આ રીતે ગોઠવી દેવાના. બધા આપણે આ રીતે મૂકી દેવાના બૈણીમાં.
આપણે ગુંદા બધા આમાં ભરી લીધા છે બહેણીમાં. હવે આપણે આ ઉપરથી મસાલો અને કેરી જે છે એ ઉપરથી નાખી દેવું. આ રીતે આ રીતે ભરી લેવાનું બધું. હવે આપણે જે તેલ રાખેલું ગરમ કરેલું આ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે નાખવાનું છે. આ રીતે ઉપર નાખી દેવાનું તેલ. આથણાની ઉપર હંમેશા તેલ હશે તો આથણું આપણે કોઈ દી બગડશે નહીં. મારે 2 વર્ષ સુધી આથણું એવું ને એવું જ રહે છે. અને હજી ઉપર થોડુંક તેલ હોવું જોઈએ પણ એમાં આપણે પાછું ગરમ કરીને ઠંડુ કરીને નાખી દેવાનું. આ રીતે ઓછું પડે તો હંમેશા આટલું ઉપર તેલ હોય એવું જ રાખવાનું એટલે કોઈ દી આથણું બગડશે નહીં અને કાળું પણ નહીં પડે. આ રીતે અને ઉપર હજી હું થોડું તેલ પછી નાખી દઈશ. તો હંમેશા આથણાની ઉપર આટલું તેલ હોવું જોઈએ એટલે કોઈ દી આથણું બગડશે નહીં. અને કાઢવામાં ધ્યાન રાખવાનું, સાઈડમાં ક્યારેય ખરાબ થઈ જાય તો એને લૂછી નાખવાનું. ને રોજનું જે આપણે અથાણું ખાવાનું હોય એ અલગ જ રાખવાનું, એમ કાયમી આમાંથી નહીં કાઢવાનું કે ભીની ચમચી કે આપણે નાખીએ તો બગડી જાય. નહીં તો આ રીતે આપણે તેલમાં બુડ આથણું હશે તો કોઈ દી ખરાબ નહીં થાય. તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું આથણું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ભરેલા ગુંદાનું અથાણું.